नमस्कार मित्रों, आप सौનું અમારી ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં સ્વાગત છે। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નીચે આપેલ બેલ આઇકન પર ક્લિક કરો જેથી આવનારા દરેક એજ્યુકેશનના વિડિયો તમને મળતા રહે। તો ચલો શરૂ કરીએ। તો મિત્રો, આજે આપણે અહીંયા આ વિડિયોમાં 50 મહત્વના જનરલ નોલેજના ક્વેશ્ચન જોઈશું। વિડિયો પૂરો અને ધ્યાનથી જોશો, બીકોઝ આ વિડિયોમાંથી એકાદ સવાલ તમારે એક્ઝામમાં પૂછાઈ શકે એવા છે। 50-50 સવાલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વના છે, પાછળ એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે મિત્રો। તો કે મિત્રો, આજનો વિડીયો શરૂ કરીશું। આજના વિડીયોનો પહેલો સવાલ છે, આંધળી માનો કાગળ કૃતિના લેખક કોણ હતા? તો મિત્રો, એનો જવાબ છે ઇન્દુલાલ ગાંધી। બીજો સવાલ છે મિત્રો, આર્ય સમાજની સ્થાપના કોણે કરી? તો મિત્રો, એનો જવાબ છે દયાનંદ સરસ્વતી। પછીનો સવાલ છે, અરવલ્લીની ગિરિમાળામાં રહેતા આદિવાસીઓના ઘર કયા નામે ઓળખાય છે? તો મિત્રો, એનો જવાબ છે ખોલકુ। એના પછીનો સવાલ છે, ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી આજે કયા નામે ઓળખાય છે? તો મિત્રો, એનો જવાબ છે ગુજરાત વિદ્યાસભા। આગળ જોઈશું મિત્રો। આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમ શાળા કોણે સ્થાપી હતી? તો જવાબ છે જુગતરામ દવે। એના પછીનો સવાલ છે, ગુજરાતી કવિતા ક્ષેત્રે મુક્તધારા અને મહાછંદનો સૌ પ્રથમ પ્રયોગ કરનાર કોણ છે? તો મિત્રો, એનો જવાબ છે અરદેશર ખબરદાર। એના પછી જોઈશું, રામદેવ પીરનું પ્રાચીન મંદિર ક્યાં આવેલું છે? તો મિત્રો, એનો જવાબ છે રણુજા। એના પછી આગળ જોઈશું, ગુજરાતમાં કેટલી જાતના મૃગ અને હરણ જોવા મળે છે? તો મિત્રો, 4 જાતના મૃગ અને 3 જાતના હરણ જોવા મળે છે। હવે આગળ જોઈશું, કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધ પામ્યા છે? તો મિત્રો, એ છે કવિ દયારામ। એના પછી છે, કુમાર ગંધર્વ એવોર્ડ કયા રાજ્યની સરકાર આપે છે? તો મિત્રો, એનો જવાબ છે ગુજરાત। એના પછી છે, ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોક બોલીમાં કયા નામે પ્રચલિત છે? ફરી એક વાર સવાલ વાંચું, ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોક બોલીમાં કયા નામે પ્રચલિત છે? તો મિત્રો, એનો જવાબ છે કેસુડો। એના પછી છે, અમદાવાદના પ્રસિદ્ધ ગીતા મંદિરની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે સ્વામી વિદ્યાનંદજી। એના પછી છે, જૂનાગઢનો કયો પ્રદેશ સમુદ્ર તટ કરતા પણ નીચો છે? તો જવાબ છે ઘેડ। એના પછી જોઈશું, ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ હાસ્ય લેખક તરીકે કોની ગણના થાય છે? તો જવાબ છે જ્યોતિન્દ્ર હ દવે। પછી જોઈશું, કવિ ભીમ કોના શિષ્ય હતા? તો જવાબ છે કવિ ભાલણ। પછીનો સવાલ છે, કર્કવૃતની સૌથી નજીકનું બંદર કયું છે? તો છે કંડલા। પછી ભરૂચ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો કે નર્મદા। એના પછી છે, ગુજરાતના સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? તો એનો જવાબ છે મિત્રો વિદ્યાગૌરી નીલકંઠ। એના પછી છે, અહીં આપેલી હિન્દી કાવ્ય રચનામાંથી કઈ કૃતિ અનોખી નથી? તો છે નરસિંહ મહેરો। એના પછી, કાળો ડુંગર ગુજરાતમાં ક્યાં આવેલો છે? તો જવાબ છે કચ્છ। એના પછી છે, હસનપીરની દરગાહ ક્યાં આવેલી છે? તો જવાબ છે દેલમાલ। પછીનો સવાલ છે, કનૈયાલાલ મુનશીની રૂઢિભંજક વિચારધારા કયા સામાજિક નાટકમાં પ્રગટે છે? તો જવાબ છે કાકાની સસી। એના પછી છે, ગુજરાતના કયા પ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન મળ્યા હતા? એનો જવાબ છે શેખાદમ આબુવાલા। ગુજરાતમાં કયા રાજવીએ પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી હતી? તો જવાબ છે સયાજીરાવ ગાયકવાડ। એના પછી છે, મોઢેરાનું સૂર્ય મંદિર કોને બનાવડાવ્યું? તો જવાબ છે ભીમદેવ પહેલો। એના પછીનો સવાલ છે મિત્રો, પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? તો જવાબ છે નાનાભાઈ હરિદાસ। એના પછી જોઈએ, સોમનાથનો જીર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો? જવાબ છે સોલંકી કાળ। એના પછી જોઈશું, ગુજરાતની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો? તો જવાબ છે સુનિતા વિલિયમ્સ। એના પછી છે, સામવેદની કઈ શાખા આજે ગુજરાતમાં રચવાયેલી છે? તો જવાબ છે કૌથુમીય।
એના પછી જોઈશું ગુજરાતની કઈ યુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળ ગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ ગણાય છે? તો જવાબ છે એમએસ યુનિવર્સિટી વડોદરા. એના પછીનો સવાલ છે ગોંડલમાં આવેલા અને પોતાની સ્થાપત્યકીય રચનાને કારણે જાણીતા મહેલનું નામ આપો. તો જવાબ છે નવલખા મહેલ. એના પછી છે ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? તો મિત્રો એનો જવાબ છે જય જય ગરવી ગુજરાત. એના પછીનો સવાલ જોઈશું મિત્રો, તો ગુજરાતમાં ચીરના વૃક્ષોનું જંગલ ક્યાં આવેલું છે? તો મિત્રો એનો જવાબ છે જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે. એના પછીનો સવાલ છે જામ રણજીતસિંહજીએ ક્રિકેટનો ફટકો લગાવ્યો તે કયા નામથી ઓળખાય છે? તો જવાબ છે લેગ ગ્લાસ. એના પછી જોઈશું ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? તો જવાબ છે મહાદેવભાઈ દેસાઈ. એના પછીનો સવાલ છે ચાંપાનેરની ઐતિહાસિક સાઇટને યુનેસ્કોએ કેવી જાહેર કરી છે? તો જવાબ છે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી છે. એના પછી જોઈશું ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? તો જવાબ છે જૂનાગઢ. એના પછી છે સીતાહરણ કૃતિના રચયિતા કોણ છે? તો જવાબ છે કર્મણ મંત્રી. એના પછીનો સવાલ છે ભરૂચ અને સુરત જિલ્લાને ફળદ્રુપ બનાવતી નદીઓના નામ જણાવો. તો જવાબ છે નર્મદા અને તાપી. એના પછી છે પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠનું તખલ્લુસ શું છે? તો જવાબ છે મકરંદ. એના પછી છે વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશિપ જીતનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ છે? જવાબ છે રિદ્ધિ શાહ. એના પછી છે ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ધરાવતું શહેર કયું છે? તો જવાબ છે પાલિતાણા. એના પછીનો સવાલ છે અમદાવાદના મેદાન પ્રદેશનો દક્ષિણ પશ્ચિમ ભાગ કે જે ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે તે કયા નામથી ઓળખાય છે? તો જવાબ છે ભાલ. એના પછીનો સવાલ છે જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ શું છે? તો જવાબ છે ઉપરકોટનો કિલ્લો. એના પછીનો સવાલ છે કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઇડરી માટે વિખ્યાત છે? તો જવાબ છે નખત્રાણા. એના પછીનો સવાલ છે મિત્રો શ્રી રંગ અવધૂત મહારાજનો જન્મ ક્યાં થયો હતો? તો મિત્રો એનો જવાબ છે ગોધરામાં. એના પછી સવાલ છે ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે? તેનો જવાબ છે હિન્દ સ્વરાજ. પછીનો સવાલ છે મહુડી જૈન તીર્થની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે આચાર્ય બુદ્ધિસાગરજીએ. એના પછીનો સવાલ છે મિત્રો શ્રીરંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે? તો મિત્રો એનો જવાબ છે નારેશ્વર. મિત્રો આ વિડીયોનો છેલ્લો સવાલ ગુજરાતના કયા મેળામાં દૂધાળા પશુઓનું ખરીદ વેચાણ થાય છે? તો મિત્રો એનો જવાબ છે વૌઠાનો મેળો. તો મિત્રો આ વિડીયોમાં ફક્ત આટલું જ હતું. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ ફેમિલી મિત્રોને ફેસબુક વોટ્સઅપ પર શેર કરો અને આવા જ વિડીયો આગળ જોવા માંગતા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ જય ભારત.